હોઈ શકે જ નહીં. હોત તો તે બોલ્યો હોત. તો રાજાજીએ પહેલી વખત એવું ડિક્લેર કર્યું, ગાંધીજી જીવતા હતા ત્યારે, બાપુ આ વાક્ય તો રાજાજી જ કહી શકે, રાજગોપાલાચારી. રાજાજીએ કહ્યું કે શિક્ષણ એટલે ચેતનાની ખેતી. હવે વર્ગમાં જે દાખલ થયો તે નિશ્ચેતન આત્મા, સંપૂર્ણપણે નિર્જીવ, એના મોં પર કોઈ સુરખી નહીં. એ બાજરાનો રોટલો ખવડાવે તોય ઉમળકાવર ખવડાવે, શિકનપુરી ખવડાવે તોય ઉમળકાવર ખવડાવે. એની પત્ની બિચારો સચેત, છતે પતિએ ગંગા સ્વરૂપ. તો કેટલી સ્ત્રીઓ મેં જોઈ, એના પતિમાં કોઈ ઉમળકો જ નહીં, મરલો મરલો લાગે. એ શિક્ષકને વર્ગમાં જઈને ડસ્ટર ઠૂકીને કહેવું પડે છે કે શાંત રહો. ડસ્ટર ઠૂકતા શિક્ષકો જોયા છે તમે ટેબલ પર? તમે પણ એવા શિક્ષકોના વિદ્યાર્થીઓ હશો ને. તો ડસ્ટર ઠૂકવું પડે ટેબલ પર, એનો અર્થ શું થયો ખબર છે? કે ડસ્ટરની પર્સનાલિટી મારી પર્સનાલિટી કરતાં વધારે ઇફેક્ટિવ છે. મારા કરતાં તો આ ડસ્ટર વધારે જીવંત છે. હું એટલો નિર્જીવ માણસ તમારી સામે આવી ગયો છું, પગાર પૂરતો લઉં છું, ઇન્ક્રીમેન્ટ મળે છે નિયમિત, પેન્શન મળવાનું છે. એક એક તાસ બાપુ ઓછામાં ઓછા 1000 રૂપિયાનો પડે છે, એક એક તાસ. 1 પીરિયડ = 1000, ઓછામાં ઓછું. હાઈસ્કૂલમાં 5000, કોલેજમાં 10000. કારણ કે જે કામચોર શિક્ષક હોય છે ને તે બહુ લાંબુ જીવે અને પેન્શન પર પેન્શન ખાય. મારા કાકા હતા તે કહેતા કે હું સરકારની પી બોલાવી દેવાનું છે, સુરતી ભાષામાં, એટલું પેન્શન ખાવાનું છે. ખાધું લ્યું, પછી તો જેલમાં ગયેલા. શિક્ષક નહોતા મારા કાકા. અમારા સુરત જિલ્લાના ખેડૂતોમાં બાપુ બે શબ્દ પ્રયોગો થાય છે. આ સુરત જિલ્લાનો ખેડૂતો જ સમજી શકે એવો શબ્દ પ્રયોગ છે. અમારા શિક્ષક ખેતરમાં જ્યારે હિમ પડે, હિમ ઠંડી પુષ્કળ પડે અને કપાસનું છોડ ચીમળાઈ જાય, કીંડવું ખરી પડે, કપાસનું કીંડવું ખરી પડે અને છીલવાઈ જાય, ત્યારે અમારો ખેડૂત બોલે ખેતરમાં સુકારો લાગી ગયો, સુકારો. અને જે દિવસે તુવેરના છોડ પર તુવેર ફૂટે, લીલી તુવેર દાણાવાળી, એ એ એક બે દેખાય, ત્યારે ખેડૂત બોલે ફૂટારો લાગ્યો. આખા શિક્ષક સમાજને સુકારો લાગી ગયો છે અને ફૂટારો લાગે એવા શિક્ષકો કથા કરે છે. એટલે શિક્ષકત્વમાં ખોટ ગઈ. નિશાળ, એક નિશાળે સ્થિર શિક્ષકોમાં બહુ મોટો વર્ગખંડ બાપુનો, બહુ મોટો વર્ગખંડ જુઓ તમે. હમણાં એક ઘટના બનેલી બાપુ આપની હાજરીમાં. ગોરજમાં અનુબેન ઠક્કર હતા, એમને અમારા વિનુભાઈ મહેતાએ કાવતરા કરીને બે ચાર શેઠિયાઓને સમજાવીને, 5-10-50 જણને સમજાવીને 11 લાખની થેલી અપાવી. બાપુને હાથે થેલી અપાવવાની, મુખ્ય મહેમાન હું અને અનુબેન ઠક્કરને થેલી આપવાની, એટલે અમે 3 જણા પાટકર હોલમાં બેઠેલા. મુંબઈની એકમાત્ર પહેલી ને છેલ્લી સભા કે જેમાં સ્ટેજ ઉપર 3 શિક્ષકો બેઠા હતા. અનુબેન પ્રાથમિક શાળાના શિક્ષિકા હતા, બાપુ અમે પ્રાથમિક શાળાના શિક્ષિકા હતા, હું જરાક કોલેજનો શિક્ષક હતો, યુનિવર્સિટીનો શિક્ષક. મેં એ સભામાં જાહેરાત કરેલી કે મુંબઈની આ પહેલી અને કદાચ છેલ્લી જાહેર સભા જેમાં કોઈ શેઠિયો બેઠો નહીં, 11 લાખ આપનાર પણ બેઠો નહોતો, એટલો નમ્ર માણસ હતો, સમજુ માણસ. ભાગ્ય કોઈ શેઠિયો આટલો સમજુ હોય, એ તો પહેલું આસન જમાવે. અમે 3 શિક્ષકો બેઠા હતા અને મેં જે વાત કરેલી થોડી યાદદાસ્ત પરથી કરું છું. મને યાદ છે કે પંચીલ પદયાત્રા થવાની હતી, સભાને અંતે બાપુને હું એક રૂમમાં બેઠા, બાપુ કે ગુણવંતભાઈ પંચીલ પદયાત્રામાં મારે 5-1 કિલોમીટર ચાલવું છે. બાપુ યાદ છે, પાટકર હોલની પાછળ. તો મેં મારી યાદી કાઢી કે કાં કાં, તો બેઠું કે રાજકોટમાં મારું પદયાત્રાનું, મારી પોરબંદરથી પદયાત્રા નીકળે, રાજકોટ પહોંચે, બાપુ બોમ્બેથી રાજકોટ આવે ને અમારું રાજકોટમાં મિલન થાય એમ છે. એટલે રાષ્ટ્રીય શાળામાં રાજકોટમાં મિલન થયું અમારું. અને પછી અમે રાજકોટમાં 5 કિલોમીટર ચાલ્યા,
પણ ચાલ્યાથી એટલા ધીમા ચાલ્યા, કારણ કે પાછળ હજારો માણસો બાપુને કારણે, મારા 5 ને બાપુના 995. પછી મેં બાપુને કહ્યું, બાપુ હવે પાછા વળો, નહીં તો અમે પહોંચશું ક્યારે? બીજે દાડે છાપામાં આવી ગયું કે બાપુને ગુણવંતભાઈ આવું કહ્યું. મિત્રો, વિનોબાએ નૈતાલીમનું શાસ્ત્ર આપ્યું આપણને. થોડાક ડગલા ચાલવાનો મને પણ અવસર મળેલો. બોધગયા સંમેલન 1954 સર્વોદય સંમેલન, આખા દેશમાંથી આવેલા લોકો, જયપ્રકાશજી આવેલા, દાદા ધર્માધિકારી આવેલા, કૃપલાણીજી આવેલા, અને કૃપલાણીજી તો અમારી પડોશને ઘાસનું પરાળ, એની ઝૂંપડીઓ, તેમાં પડોશમાં કૃપલાણી રહેતા હોય, અમારી ઝૂંપડીમાં રવિશંકર મહારાજ રહેતા હોય, મોહન પરીખ રહેતા હતા. અમે બધા ગુજરાતના કાર્યકર્તાઓ ભેગા થયા અને વિનંતી કરી કે વિનોબાજી અમને ગુજરાતના કાર્યકર્તાને મળવા આવો. તો વિનોબાજી આવ્યા. બધી વાત થઈ પણ માત્ર 2 શબ્દો મને યાદ રહી ગયા છે. વિનોબાજી શબ્દો, નવા નવા શબ્દો ઉગાડવામાં માસ્ટર. વિનોબાજી જેટલા શબ્દો કોઈએ નથી આપ્યા. બાપુ સાથે હમણાં એક શબ્દની વાત કરેલી, એ કરું છું તમને. વિનોબાજીનો એક શબ્દ તે વખતે અમને કહ્યું કે ભૂદાનને સફળ બનાવવું હોય તો તમારું ચિંતન સર્વસ્વ ભૂદાનને આપો. અમે તો આ પહેલો શબ્દ સાંભળે, બાપુ તમારું ચિંતન સર્વસ્વ. બાપુ અત્યારે શું કરી રહ્યા છે? પોતાનું ચિંતન સર્વસ્વ શ્રી રામને અર્પી રહ્યા છે, માટે બાપુ બાપુ છે. પોતાનું ચિંતન સર્વસ્વ અત્યારે પણ ચાલે છે, જુઓ. ચિંતન સર્વસ્વ રામને આપવું, તુલસીદાસ પછી કદાચ કોઈએ આવું કર્યું નથી. ચિંતન સર્વસ્વ, તો વિનોબાનો શબ્દ છે ચિંતન સર્વસ્વ. બીજો શબ્દ આપ્યો વિનોબાના, બીજો શબ્દ પણ હું તમને કહું, પ્રેમાક્રમણ. પ્રેમાક્રમણ એટલે પ્રેમનું આક્રમણ. એકવાર મને બાપુએ, મેં ના પાડી છતાં પણ, અસ્મિતા પર્વના પહેલા પ્રવચનમાં બોલાવેલો, અને પહેલું વાક્ય હું બોલ્યો, પહેલું વાક્ય હું રામાયણ પર બોલેલો, પહેલવહેલો હું લખી રહ્યો હતો મારું રામાયણ. મેં કહું, બાપુના પ્રેમાક્રમણને કારણે આવ્યો છું. આ વિનોબાનો શબ્દ તો મારો નહીં. હમણાં બાપુ સાથે 15 દિવસ પર વાત થઈ. નઈ તાલીમને સમજવાની વાત છે, હું આવું છું એની પર. જીવન દૃષ્ટિ નામનું બાપુનું નિબંધ સંગ્રહનું પુસ્તક 1949 બહાર પડેલું, તમારી કોઈક લાઇબ્રેરીમાં જરૂર ધૂળ ખાતું હશે, પણ શોધી કાઢજો. વેડછીમાં પણ હશે, મઢીમાં પણ હશે, બારડોલી લાઇબ્રેરીમાં પણ હશે, મારે ઘેરે પણ છે. જીવન દૃષ્ટિ, દ્રષ્ટિ શબ્દ ખોટો છે, દૃષ્ટિ સાચો ઉચ્ચારી છે. જીવન દૃષ્ટિમાં હમણાં વાંચતો હતો, કારણ કે અમે નાના હતા ત્યારે મેં વાંચેલું. હું જે કંઈ નિબંધ લેખન કરું છું એમાં વિનોબાજીની બહુ મોટી અસર છે એવું કબૂલ કરતા આનંદ અનુભવું છું. કારણ કે એના 2 પુસ્તકો વિનોબાજીના નાનપણમાં વાંચેલા, સ્વરાજ મળ્યું પછીના વર્ષોમાં, મધુકર અને જીવન દૃષ્ટિ. એમાં જીવન દૃષ્ટિ હમણાં હું વાંચતો હતો, તેમાં મેં એક શબ્દ વાપર્યો, વિનોબાજીએ ધૂળિયામાં એક પ્રવચન કરેલું. એ પ્રવચનમાં એમણે કહ્યું કે માણસો દોષારોપણ બહુ કરે છે, પણ ગુણારોપણ કરવાની જરૂર છે. આ ગુણારોપણ શબ્દ વિનોબાજી સિવાય અત્યાર સુધી કોઈ વાપરો નથી. બાપુનો તે જ ગાળામાં ફોન આવ્યો એટલે મેં, બાપુ વિનોબા ગુણારોપણ શબ્દ કહે છે, નવો શબ્દ. આવું કંઈ પણ મારે કોઈ કેમ એવું બને છે કે બાપુનો ફોન આવે ત્યારે મારું કંઈક એવું ચાલતું હોય છે કે જે વાત કરવામાં મજા આવી જાય. બહુ વાર બન્યું છે આવું, એ ખાનગી વાત. મિત્રો, નઈ તાલીમ પર આવી જાઉં, એક દાખલો આપું. આપણે બાપુને સાંભળવા છે એટલે હું જરા જલ્દી પૂરું કરવાનો છું. નઈ તાલીમની શાળા એ માત્ર શિક્ષણની શાળા નથી, એ સત્યપાલનની શાળા છે. ગાંધીએ જો આપણને શીખવી હોય તો એક બાબત શીખવી, બીજા બધા સદગુણો તમારામાં હોય પણ સત્યવચની ન હો, સત્યપાલક ન હો, દંભી હો તો બધું ધોવાઈ જાય છે. એમણે મંગલ પ્રભાત લખ્યું, તેમાં સત્યને સૂર્યમાળાના ગ્રહ, મુખ્ય ગ્રહ તરીકે ગણાવ્યું. સત્ય સિવાય બાકીનું બધું ફોકટ. અને આ પ્રેરણા
ગાંધીજીને વેદ ઉપનિષદમાંથી મળી છે એની વાત અત્યારે મારે કરવી નથી, બાકી એની પર હું બોલી ચૂક્યો છું. પણ એક વાત કહું, બાપુની ઉપસ્થિતિમાં આ વાત કરતા મને બહુ આનંદ આવે છે. જે માણસ વારે વારે જુઠ્ઠું બોલતો હોય તેના ચહેરા પરથી તમે તેજને ખતમ થતું જોશો. ધીમે ધીમે એ તેજ વિહોણો ચહેરો બની જાય છે, જુઠ્ઠું બોલનારો માણસ. અને મેં તો એવા માણસો બાપુ જોયા, આપને પણ મળ્યા જશે, આપને વધારે મળ્યા હશે. અમારી કેપેસિટી કેટલી, આપની કેપેસિટી એટલી ભારે કે તમને જુઠ્ઠા માણસો પણ વધારે મળે. વાતે વાતે જુઠ્ઠું બોલવાવાળી જે વસ્તી કોઈ હોય તો ભારતમાં છે. માફ કરજો, ગાંધી થઈ ગયા છતાં પણ આ જુઠ્ઠું બોલનારો સમાજ છે. કડીઓ અચૂક જુઠ્ઠું બોલે, કાલે આવશે આહા. કાઠિયાવાડમાં હોય તો કે કાલે નહીં આવું તો તમારું ખાસુડું ને મારું માથું. માની લેવાનું કે નથી આવવાનું, પાક્કું નથી આવવાનું. પ્લમ્બર જૂઠું બોલે, શિક્ષક જૂઠું બોલે, રાજકારણી તો હઠપૂર્વક જૂઠું બોલે. જૂઠું બોલવાનું એટલું બધું વધારે છે કે યુરોપના દેશોમાં ફર્યા પછી, અમેરિકા ફર્યા પછી, અમેરિકામાં હું ઘર માંડીને રહ્યો છું, સામાન્ય માણસ તો કોઈ લવ અફેર સિવાય જૂઠું બોલતા નથી. લવ અફેરમાં પણ જૂઠું નથી બોલતા, કહી દે કે આઈ લવ હર. શું કહેવું, હું બાપુ જતો તો સિયાટલથી વાનકુવર બસમાં, ને મારી સાથે એક અમેરિકન જુવાનીએ ભેગો થઈ ગયો. એટલો વાતુડ્યો, એટલો મહેન્દ્ર મેઘાણીએ મારો આ પ્રસંગ આખો નોંધ્યો છે. અને મહેન્દ્ર મેઘાણી નોંધ્યો એટલે મને વધારે આનંદ થાય. એ માણસ, એ જુવાનીઓ જોન, એ જોનને મેં પૂછ્યું ત્યાં અત્યાર સુધીમાં કેટલી છોકરીઓ સાથે ડેટિંગ કર્યું. ડેટિંગ એટલે એણે આમ આમ કરવા માંડ્યું. પછી કે 22, એટલે 22 છોકરીઓ સાથે એ ડેટિંગ કરી આવ્યો. 5 મિનિટ ગઈ, મહેન્દ્ર મેઘાણી આ પ્રસંગ મારો નોંધ્યો છે. સિયાટલ આવે ત્યાં, અરે વાનકુવર આવે ત્યાં સુધીમાં કે ડૉક્ટર શાહ ભૂલ થઈ ગઈ, હા એકચ્યુઅલી 23 છે, 22 નહીં. આ સત્ય, આ સત્ય તમે ક્યાંથી પકડશો? હિન્દુસ્તાનનો યુવાનીઓ બોલશે, એનો બાપ બોલવા દેશે એને? હિન્દુસ્તાનનો પિતા એક જ કામ કરે છે, પોતાના છોકરાને જુઠ્ઠું કેમ બોલવું તે શીખવે છે. અને કોઈ વાણિયાનો છોકરો જુઠ્ઠું બોલતા શીખી જાય ત્યારે નેમચંદ, વીરચંદ, પાનાચંદ કહે છે કે મારો રમેશ હવે ગળાઈ ગયો. ગળાઈ ગયો એટલે શું? જૂઠું બોલતા ગળાઈ ગયો. તમે કોઈ ગુનેગાર જ્યારે પોતાની જુબાની આપતો હોય અને તદ્દન જુઠ્ઠી જુબાની આપતો હોય, તદ્દન જૂઠી જુબાની, ત્યારે એના મોં પર બોડી લેંગ્વેજ ખબર પડી જશે કે આ જૂઠું બોલી રહ્યો છે. કેમ? ચહેરો બોલે છે. ગાંધીજીએ શીખવ્યું મરતા પણ સત્ય ન છોડવું. હવે આપણે એટલું બધું નહીં પહોંચીએ તો જે પોઈન્ટમાં સ્વાર્થ ન હોય તેમાં પણ જુઠ્ઠું બોલવાનું, અને એ નૈતાલીનો શિક્ષક હોય તો કેવી રીતે ચાલશે? મેં ઘણા કર્મશીલો જોયા, ઘણા લોકસેવકો જોયા, જુઠ્ઠું આરામથી બોલે, દંભ આરામથી કરે, અને નિસ્તેજ સેવકત્વ. આના જેવી ખરાબ બાબત કોઈ નથી. સાહેબ, આચાર્ય જુઠ્ઠો હોય પણ એનો પટાવાળો સાચા બોલો હોય તો પટાવાળોનો વટ વધારે પડે છે. વટ સત્ય તમારા તેજમાં, તમારી પર્સનાલિટીમાં વધારો કરે છે. દ્રષ્ટ ઠૂકવું નહીં પડે. પછી તમારો ચહેરો બોલે છે કે સાચું. મેં હજુ સુધી બાપુ સાથેનો 29 વર્ષનો વ્યવહાર છે, મેં બાપુને એક પણ ગોળ ગોળ અસત્ય બોલતા જોયા નથી. બાપુને એક પણ દિવસ નહીં. આ રામના દેશમાં જે વાયદા તૂટે છે, કાલે સવારે તમારે ત્યાં આવી રહીશ. અને નહીં જ આવેલો હોય સાહેબ, તમે કોઈ જોન્સન મળે અમેરિકામાં અને એમ કહો કે ઓક્સફર્ડ સ્ટ્રીટ ઉપર 35 એ દુકાન આગળ હું તારી જરા જોઈને 11 વાગે થોબીશ અને તું 11 વાગે આવી રહીજે, સાહેબ જોન્સન ત્યાં તાબૂતની માફક જડાઈ ગયેલો હોય, નહીં આવેલો એવું બને જ નહીં કોઈ દિવસ, બને જ નહીં. ધેટ ઇઝ કોલ્ડ કેરેક્ટર ઓફ એ નેશન, રાષ્ટ્રનું ચારિત્ર. હિન્દુસ્તાનને
હિન્દુસ્તાનને આનાથી વધારે સારી સરકાર કેવી રીતે મળે? કૂવામાં ન હોય એવું પાણી હવાડામાં આવ્યું હોય તો બતાવો. કૂવામાં ન હોય, કૂવામાં જેટલું અસ્વચ્છ પાણી હોય તેટલું જ હવાડામાં અસ્વચ્છ હોવાનું. જેવા આપણે તેવી આપણી સરકાર, તેવા આપણા નેતાઓ. તો નૈતાલીમની શાળાનું તેજ શું એમ મને કોઈ પૂછે તો રેટિયો કાં તો એ બહુ જ સારી વસ્તુ છે. મેં પણ કાંઈ તો છે, બાપુએ પણ કાંઈ તો છે, શું કહેવું. પરંતુ સત્ય પાલન ન હોય અને રોજ રેટિયો કાંતો તો ફોગટ છે. સત્ય પાલન ન હોય અને ગમે તેવો મોટો ઉપદેશ આપો ફોગટ છે. તમે લોકસેવક હો પણ સત્ય પાલન ન હોય, વાત ખતમ. નૈતાલીમની શાળામાં, અને વાય નૈતાલીમની શાળા, એક એક શાળા નૈતાલીમની શાળા બનવી જોઈએ. એક એક શાળા નૈતાલીમ માટે ઝાકીર હુસેન સાહેબે શું શબ્દ વાપરેલો? નૈતાલીમ માટે રિપોર્ટ આપેલો 1937માં બાપુ, મારા જન્મ વખતે. લિટરસી ઓફ ધી હોલ પર્સનાલિટી, આખી પર્સનાલિટી, આખી પર્સનાલિટીને સાક્ષર બનાવવી એ નૈતાલીમ, એવું ઝાકીર હુસેન સાહેબની વ્યાખ્યા હતી. નિશાળો નિસ્તેજ કેમ છે? એક ઘટના બની, ટીચર્સ રૂમમાં ઘટના બની. મેં અને બાપુએ પહેલું પ્રવચન કર્યું બિરલા ક્રીડા કેન્દ્રમાં, પર્યુષણ વ્યાખ્યાન. રમણલાલ શાહ ફોન આવ્યો કે ગુણવંતભાઈ, તમારું પ્રવચન શુક્રવારે હતું પણ હવે રવિવારે ગોઠવવું પડવાનું, કારણ કે રવિવારે મોરારી બાપુનું પ્રવચન છે ને. મોરારી બાપુનો આગ્રહ છે કે ગુણવંત શાહને બોલાવો. હું ને બાપુ મળ્યા જ નહોતા અમે તે પહેલાં, વી નેવર મેટ. મેં બાપુને પહેલા બિરલા ક્રીડા કેન્દ્રમાં જોયા અને મારે બોલવાનું, પછી બાપુને બોલવાનું શિક્ષણ ઉપર. ત્યારે મેં એક દાખલો આપેલો, તે દાખલો આજે મને યાદ છે હજુ. બાપુ ટીચર્સ રૂમમાં એક ઘટના બની, રાધર દુર્ઘટના બની. એક ટાંકણી પડેલી હતી અને એની પાસે એક લોચુંબક પડેલું હતું, અને ટાંકણી લોચુંબક તરફ આકર્ષાય જ નહીં. એટલે લોચુંબક સીધું પહોંચ્યું ભગવાનના દરબારમાં. આ બાપુની દીકતા કહેવેલો કિસ્સો છે. ફર્સ્ટ એવર લેક્ચર બાપુ અને હું, ફર્સ્ટ કે કેટલા વર્ષો વીતી ગયા યાદ નથી આવતું. મેં બાપુને તે દિવસે પહેલવહેલા જોયા, તે દિવસ જોયેલા જ નહીં. અને બાપુ આટલા પ્રખ્યાત નહીં. લોચુંબક પહોંચ્યું ભગવાનના દરબારમાં. ભગવાનને કહ્યું કે ભગવાન, તમારા ભૌતિક શાસ્ત્રના નિયમો ખોટા પડી રહ્યા છે. પેલી બે બદામની ટાંકણી, મિસ ટાંકણી, મિસ ટાંકણી મારા તરફ ખેંચાતી નથી, મારી સામે જોવા પણ તૈયાર નથી. હું લોચુંબક, મિસ્ટર મેગ્નેટ, મિસ્ટર લોચુંબક, અને આ ટાંકણીની શી મજાલ, શું ગુસ્તાખી છે, મારા તરફ ખેંચાતી જ નથી. ભગવાન વિચારમાં પડી ગયા. ભગવાનને થયું કે આ તો સાલી દુનિયા રસાતળ જવાની, મારા મેગ્નેટિઝમના બધા નિયમો ખોટા પડ્યા. લોખંડની બનેલી ટાંકણી લોચુંબક તરફ આકર્ષાય નહીં તો પૃથ્વી ટકશે છે રીતે. એટલે ભગવાને એક કામ કર્યું, અને ત્યારથી એ કામ ચાલુ જ છે હિન્દુસ્તાનમાં રાજકારણમાં. ભગવાને એક કમિશન નીમ્યું કે આની તપાસ કરો કે આ મિસ ટાંકણી મિસ્ટર મેગ્નેટ તરફ ખેંચાતી કેમ નથી. કમિશનના ચેરમેન કોણ? નારદ મુનિ. કાયમ હવા માટે નારદ મુનિ તૈયાર હતી. નારદ મુનિ આખી પૃથ્વી પર ફર્યા, નિશાળે નિશાળે ફર્યા, વાઘેચા ગયા, આફવા ગયા, અકોટી ગયા, બામણી ગયા, બારડોલી ગયા, અરે બધે ફરી વળ્યા. ક્યાં ખેંચાતી કેમ નથી. નારદ મુનિ 3 મહિનાને જઈને ભગવાનને જઈને રિપોર્ટ આપ્યો. ભગવાન કે શું છે નારદ, બોલો આ શું છે, પૃથ્વી રસાતળ જવાની. નારદ મુનિએ એટલું જ કહ્યું, બા ભગવાન બિલકુલ ચિંતા કરવા જેવું નથી, મિસ્ટર મેગ્નેટ હેઝ લોસ્ટ ઇટ્સ મેગ્નેટિઝમ. લોચુંબક પોતાનું ચુંબકત્વ ખોઈ બેઠું છે, ટાંકણીનો બિલકુલ વાંક નથી. હવે આજનો શિક્ષક શું બોલે છે?
વારે વારે આ વિદ્યાર્થીઓને ભણવું જ નથી, આ વિદ્યાર્થીઓ નવું વાંચવા તૈયાર જ નથી. કે ભાઈ તેં કેટલું વાંચ્યું, તે કયો દિવસે ક્લાસમાં કહ્યું શિક્ષકને કહું છું, તે કારણ કે હું શિક્ષક છું, કે તે એમ કહ્યું કે આ પુસ્તક તો આવ્યું છે નવું, મેં વાંચ્યું, તમારે વાંચવા જેવું છે, એવું કેટલા શિક્ષકો કહે છે સાહેબ મને કહો. નહીં, એક એક શિક્ષક શિક્ષક વિદ્યાર્થીઓને પાંચ પુસ્તક વાંચવા પણ પ્રેરતો ન હોય, એ એમ કહે કે એ વિદ્યાર્થીઓ મારું સાંભળતા નથી, એ એમ કહે કે આ વિદ્યાર્થીઓ મને ક્લાસમાં ગાંઠતા નથી, અરે એ શિક્ષક શિક્ષક જ તો ખોઈ બેઠો છે. મિસ્ટર મેગ્નેટ હેઝ લોસ્ટ ઇટ્સ મેગ્નેટિઝમ. આ આખી વાત, શિક્ષક પોતાનું શિક્ષકત્વ ખોઈ બેસે છે ત્યારે, શિક્ષક પોતાનું શિક્ષકત્વ ખોઈ બેસે. આ ભદ્રાયું હું એને બરાબર ઓળખું છું કેટલા વર્ષોથી, અને એ જ્યારે કોઈ હોદ્દો ધરાવતો નહોતો ત્યારથી ઓળખું છું, ત્યારથી મારી પર પત્ર લખતો હતો. શું અક્ષર એના, અને રજૂઆતમાં શું મૌલિકતા. અમારી માતૃભાષા વંદના યાત્રા જો ભદ્રાયુભાઈ નહીં હોય મારી સાથે તો હું નિષ્ફળ ગયો હતો. એક ચોક્કસ શિસ્તબદ્ધ રીતે કામ કરનાર શિક્ષક શું કરી શકે ને શું પ્રાપ્ત કરી શકે. અત્યારે અડાણીના ઊંચામાં ઊંચા હોદ્દા પર છે અડાણી કંપનીમાં ભદ્રાયુભાઈ. આ જેમ તેમ આવ્યા છે અમારા પ્રેમને ખાતર, બાપુના અને મારા પ્રત્યેના આદરને ખાતર. મિત્રો, છેલ્લી વાત, એવું શું છે કે નઈ તાલીમ સફળ થતી નથી. એક કસોટી, અરવિંદભાઈએ કસોટીની વાત કરી, હું તમને જરાક કસોટીની થોડોક ઉલ્લેખ કરી લઉં. આદિવાસી વિસ્તાર છે, જુગતરામ કાકાનું સામ્રાજ્ય છે. હું તમને કહેવા માગુ છું, જુગતરામ કાકા સાથે પદયાત્રાઓ બહુ લાંબી કરી છે મેં. એક પણ દિવસ એવો ગયો નથી કે જુગતરામ કાકાએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નહીં વાંચ્યું હોય. હું 1957ની વાત કરું છું. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા થવાના પરમાં જુગતરામ કાકાનો ટોન ખબર હશે બધાને, ભાઈ ભાઈ ટાઈમ્સ મળતું નથી. બીજો એક ટોન કયો હતો તમને કહું, જુગતરામ કાકાનો, આગલી રાતે હોસ્ટ યજમાનને બોલાવીને પૂછે, કાલે નાસ્તાની શું વ્યવસ્થા છે, અચૂક પૂછતા. મહારાજની એક કુટેવ હતી, જ્યારે પણ મળે મને તો પૂછે, ગુણવંત તારો પગાર કેટલો. પગાર પૂછવું એ અવિવેક કહેવાય, પણ મહારાજ પ્રેમપૂર્વક પગાર પૂછતા કે તું સુખી છે ને, એટલું જાણવા ખાતર. જે કોઈ તમારા નેતા તમને એમ કે માતૃભાષામાં જ ભણજો, તેને નમસ્કાર કરજો. પણ તે જો એમ કહે કે અંગ્રેજી ન ભણતા અંગ્રેજીની જરૂર નથી, તો એને દુશ્મન ગણજો. અંગ્રેજી ભણ્યા વગર ચાલવાનું નથી. જે લોકો અંગ્રેજી ભણ્યા વગર ચાલે એમ બોલે છે, તે પણ અંગ્રેજી માધ્યમમાં પોતાના બાળકોને ગોઠવી દે છે. મારી પાસે વધારે બોલાવતા નહીં, વધારે બોલાવશો નહીં. સર્વોદય જગતમાંથી ક્યાંક મને એવું લાગે છે કે ઉમળકો ખલાસ થઈ ગયો, બાજરાનો રોટલો ઉમળકા વગરનો. સેન્સ ઓફ એપ્રિસિએશન, કદર કરવાની વૃત્તિ, કે તારું કામ સારું અરવિંદ, તારું કામ સારું એવું કહેતા તો જાણે કબજિયાત થાય, આટલું પણ નથી બોલતા. આ બાપુ પાસે શીખવા જેવું એ છે, જ્યાં પણ કશુંક કદર કરવા યોગ્ય દેખાય ત્યાં કદર કરવી, એમાં કદી પણ બાપુ ચૂકતા નથી. મારો અનુભવ છે, મારો અનુભવ છે. મારે તમને ત્રણ વિધાનો કરવા છે. કદર કરવા યોગ્ય બાબતની કદર ન કરવી એ હિંસા છે. આદરણીય માણસને આદર ન આપવો એ હિંસા છે. પ્રશંસનીય ઘટનાની પ્રશંસા ન કરવી એ હિંસા છે. હવે ત્રીજા ત્રણ વાક્ય બોલું. જે પ્રશંસનીય નથી તેની પ્રશંસા કરવી એ મોટી હિંસા છે. જે આદરણીય નથી તેને આદર આપવો એ મોટી હિંસા છે. જે કદર કરવા યોગ્ય નથી તેની અમથી અમથી કદર કરવી એ મોટી હિંસા છે. અને એ હિંસા દેશમાં ચાલી રહી છે. જ
જે મિનિટે તમે કોઈ માણસના ખોટા વખાણ કરો છો, તમારું સત્ય ભોંય ભેગું થાય છે અને તમે ભોંય ભેગા થાઓ છો. તમારા અસ્તિત્વનો એક ટુકડો બહેર મારી જાય છે. તમે એટલે અંશે નિર્જીવ બન્યા. એક જૂઠ બોલ્યા એટલે એક મિલીગ્રામ મૃત્યુ તમારા જીવનમાં દાખલ થઈ ગયું. એક જૂઠ બોલ્યા. તમને ખબર છે હું કાલે કહેવાનો છું પણ આજે કહેવાય જાય છે. બાપુ, લોકતંત્ર શબ્દ પહેલો લોક ક્યારે માનવ ઇતિહાસમાં વપરાયો? હું કાલે કહેવાનો હતો. લોકતંત્ર શબ્દ બાપુ સાથે આ વાત થઈ છે મારે, હું તે વખતે જ લખતો હતો. અરે બાપુના ફોન કઈ એવે વખતે આવે છે કે મારું ફક્કડમાં ફક્કડ કામ ચાલતું હોય અને મને બાપુને કહેવાનું મન થઈ જાય. મેં બાપુને કહ્યું, બાપુ લોકતંત્ર શબ્દ પહેલવેલો માનવ ઇતિહાસમાં ક્યારે વપરાયો? શાંતિ પર્વમાં ભીષ્મ પિતામહે પહેલવેલો લોકતંત્ર શબ્દ વાપર્યો છે. આવું મેં કોઈને પહેલવેલું કહ્યું હોય તો બાપુને, કારણ કે બીજાને શું કહેવાનું? જે લોકતંત્ર મારવા બેઠો હોય તેને મારે શું કહેવાનું? બાપુ હમણાં છેલ્લે શું શોધી કાઢ્યું ખબર છે? મેં આ પણ કાલે કહેવાનું હતું, પેપર ફૂટી જાય છે, માસ્તર છું. સ્વરાજ્ય શબ્દ પહેલવેલો કોને વાપર્યો? ઉપનિષદના ઋષિએ નહીં, એણે સ્વરાજ્યમ શબ્દ વાપર્યો છે. સ્વરાજ્યમ એટલે સ્વર્ગનું રાજ્ય. સ્વરાજ્ય શબ્દ જો પહેલવેલો વપરાયો હોય, માફ કરજો, સભા પર્વમાં ધૃતરાષ્ટ્ર વાપર્યો છે. સ્વરાજ્ય શબ્દ ધૃતરાષ્ટ્રથી મળ્યો છે એમ કહું તો તમને નવાઈ લાગશે. સ્વરાજ્ય શબ્દ નઈ તાલીમની બીજી લક્ષણા હું કહું, પોતાના મૂળિયા ખોવાની જરૂર નથી. ગાંધીએ બધી વાતો કરી, મૂળિયા રામમાં. બાપુએ આજે કહ્યું સરસ, રામ રાજ્યની વાત હું નથી બોલતો અત્યારે, કાલે મારે બોલવાનું છે એટલે હું પતાવી દઉં છું મારી વાત. રામ રાજ્ય, રામ રાજ્ય એટલે શું? કઈ કલ્પના આવે છે? એક જ દાખલો આપી દઉં. શ્રવણને શબ્દવિધિ બાણ દશરથે માર્યો અને શ્રવણે ચિત્કાર કર્યો. એક હાથીને વિંધવા માટે માર્યું હશે પણ એક તપસ્વી બાળકને તીર વાગી ગયું જે કાવડ પર પોતાના માતપિતાને જાત્રા કરાવવા લઈ જતો હતો, એ શ્રવણ. જેવી શ્રવણની ચીસ સાંભળીને દશરથ દોડ્યા અને નદીને કિનારે સરયુને કિનારે ગયા અને જોયું તો એક તપસ્વી બાળક, તાપસ વેશે એક બાળક લોહીનું ખાબોચ્યું એમાં તરફળી રહ્યો હતો. એનો દેદાર જોઈને દશરથને થયું કે આ બ્રાહ્મણ પુત્ર છે. તપસ્વીનો વેશ હતો શ્રવણનો. શ્રવણને બાપુ થયું કે નક્કી દશરથ એવું માનતા લાગે છે. દશરથે કહ્યું કે હું રાજા છું, મેં તો ભૂલથી, આ મારી ભૂલ થઈ. શ્રવણને પગે લાગે દશરથના મનમાં પેસી ગયું કે મેં બ્રહ્મહત્યા કરી. એ જમાનો હતો કે બ્રહ્મહત્યા મહાપાતક. દશરથે કહ્યું કે માફ કર. શ્રવણે કહ્યું, કંઈ વાંધો નહીં, મારા માતપિતાને હું મૂકીને આવ્યો છું, એને પાણી પાયાવજો અને હકીકત નમ્ર ભાવે કહેજો. પણ શ્રવણને થયું, સાહેબ આ રામાયણ, આ રામરાજ્ય. શ્રવણે થયું કે દશરથના મનમાં બ્રહ્મહત્યા જ છે અને આ બ્રહ્મહત્યામાં માણસ આખી જિંદગી પીલાવાનો કે મેં બ્રહ્મહત્યા કરી. તે જમાનામાં બ્રહ્મહત્યા, માણસની હત્યા તો માણસની હત્યા જ છે. પણ શ્રવણ કહે છે, હે રાજન, એ માણસ પાસે 2 મિનિટ પણ નહોતી સાહેબ, 2 મિનિટ નહોતી શ્રવણ પાસે બચેલી. એ કહે છે, રાજન, તમે બ્રહ્મહત્યા કરી હોય એવું દિલમાં નહીં લગાડશો. મારા પિતા વૈશ્ય અને મારી મા શુદ્રા હતી, માટે હું બ્રાહ્મણ પુત્ર નથી, માટે તમે બ્રહ્મહત્યા નથી કરી. આ ચોખવટ દશરથને દુઃખ ન થાય, જેણે તીર મારીને મારી નાખ્યો છે. 2 મિનિટમાં શ્રવણ વિદાય થવાનો છે અને
દશરથને શાંતિ થાય એટલા માટે આવી સત્ય હકીકત શ્રવણ રજૂ કરે. સાહેબ, દુનિયાના કોઈ ઇતિહાસમાં, દુનિયાના કોઈ મહાકાવ્યમાં, દુનિયાના કોઈ ઇલિયડ અને ઓડેસીમાં, કોઈ મહાકાવ્યમાં એક દાખલો તો આવો બતાવજો મને, એક દાખલો આવો, એક દાખલો બતાવજો કે જેમાં સત્યને ખાતર શ્રવણ મૃત્યુની ક્ષણે દશરથને આવી ચોખવટ કરે. તો નઈ તાલીમ સત્યના પાયા પર ઊભી છે એવું જ હું કહીને મારું વક્તવ્ય પૂરું કરું છું. થેન્ક યુ. ગુણવંતભાઈ જ્યારે વાત પૂરી કરે ત્યારે એમ લાગે કે અચાનક આપણાથી સ્ટોપનું બટન દબાવે ગયું લાગે છે. એ બોલતા રહે તો આપણે લીન થતા રહીએ. એમને છેલ્લે રામાયણને ભાવપૂર્વક યાદ કરી એટલે હું આ સભામાં શિક્ષકો બેઠા છે એટલે ખાસ નોંધ લઉં. ગુણવંતભાઈનું સુંદર મજાનું પુસ્તક ગ્રંથ મહાભારત રામાયણ માનવતાનું મહાકાવ્ય ભારતીય જ્ઞાનપીઠે એમનો હિન્દી અનુવાદ કર્યો. રામાયણ માનવતા કા મહાકાવ્ય. ભારતીય જ્ઞાનપીઠે એવું વિચાર્યું કે આ ગ્રંથ માત્ર ગુજરાત કે ગુજરાતી પૂરતો સીમિત ન રહેવો જોઈએ, સમગ્ર ભારતમાં પહોંચવો જોઈએ, એટલે એનો હિન્દી અનુવાદ થયો અને એ ભારતીય જ્ઞાનપીઠે પ્રકાશિત કર્યો. હું માનું છું કે ગુજરાત તરીકે અને ગુજરાતીઓ તરીકે આપણને આ વાતનું પાક્કું ગૌરવ હોવું જોઈએ. હજી બીજી એક ઘટના એમાં નોંધું. થોડા જ દિવસો પહેલાં દિવ્ય ભાસ્કરની 18 એડિશન જે હિન્દીમાં બહાર પડે છે એ 18 એડિશનની અંદર આ હિન્દી ગ્રંથનું સુંદર મજાનું આલોચન પ્રકાશિત થયું, જેથી કરીને ગ્રંથ પહોંચે તે પહેલાં દૈનિક ભાસ્કર દ્વારા એમની વાત પહોંચી ગઈ છે. હજી એક ત્રીજી વાત નોંધું. માનવતા કા મહાકાવ્ય રામાયણ આ પુસ્તક, આ ગ્રંથ ગુણવંતભાઈએ પૂજ્ય મોરારી બાપુને અર્પણ કરેલ છે. મિત્રો, ગાંધી જેટલી દીર્ઘદૃષ્ટિ કદાચ ગઈકાલે કોઈ નેતામાં નહોતી અને આવતીકાલે તો હોય એવા કોઈ નેતાઓ જ વધ્યા નથી. એટલા માટે કે સ્વાતંત્ર્ય પહેલાંના 10-એક વર્ષે એણે વિચાર્યું કે સ્વતંત્રતા મળી જશે પછી બધા ખુરશીની ચિંતા કરશે અને છેવાડાના માણસની કોઈ ચિંતા નહીં કરે. એટલે એમણે લગભગ 1937ની અંદર આ નઈ તાલીમની સંકલ્પના બરાબર જોરસર રીતે મૂકી. મહાત્મા ગાંધીએ લખ્યું છે કે જિંદગીમાં અમે કાંઈ ન કર્યું હોય અને એકમાત્ર જો આ નઈ તાલીમની વાત કરી હોય તો તમે એ એક છેલ્લી વાતને મારા તરફથી થયેલી શ્રેષ્ઠ વાત તરીકે સ્વીકારજો. આ ઉલ્લેખ હું એટલા માટે કરું છું કે આજે નઈ તાલીમની સંસ્થાઓને તકલીફ પડતી હોય તો એ ગાંધીની નઈ તાલીમ છે એટલું યાદ રાખીને પણ શાસકોએ, ગાંધીઓએ નઈ તાલીમની સાથે રહેવાની જરૂર છે. સમજદાર કોઈ ઇશારા કાફી હૈ. ગુણવંતભાઈએ બહુ શરૂઆતમાં વાત કરી નિશ્ચેતન વ્યક્તિ દાખલ થાય, આખી સિસ્ટમ આપણે એવી બનાવી રહ્યા છીએ. બાપુ, હું હમણાં એક એવા કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરું છું કે જે ટ્રાઇબલ એરિયાઝમાં પોતાની સ્કૂલ ડેવલપ કરે છે અને એમના બિલ્ડિંગ બનાવતા પહેલાં મેં એમને વિનંતી કરી કે હું તમને કેટલીક સંસ્થાઓ જોવા લઈ જાઉં, ત્યાં જે ટ્રાઇબલ ટચ છે, જે ફીલ છે, એ આપણી સંસ્થામાં હોવી જોઈએ. અને મેં જ્યારે લઈ આવવાનું નક્કી કર્યું ત્યારે મેં અરવિંદભાઈને ફોન કર્યો કે હું વાઘેચા આવું, હું ટીંબા આવું, હું અમલસાડી આવું, હું પૂણી આવું અને તમારી સંસ્થાઓ એ લોકોને દેખાડું કે જો અહીંયા દાખલ થાવ અને તમને જે લાગે છે કે ના, બાળક અહીંયા તરોતાજા છે, જીવતું જાગતું છે, એવું કશુંક આપણે બનાવો. સમગ્ર દેશ અત્યારના એવી રીતે ચાલ્યો છે. ગુણવંતભાઈ કહ્યું અંગ્રેજીના પ્રવાહમાં. ગુણવંતભાઈ, હમણાં એક બ્રિટનની લેડી અમારે ત્યાં આવી અને એમણે કેટલીય સ્કૂલોની મુલાકાત લીધી. એક સ્કૂલની મુલાકાત લેતા લેતા એ વિદ્યાર્થીઓ સાથે, જે વિદ્યાર્થીઓ ડ્રોઈંગ કરતા હતા, એની પાસે નીચે બેસીને જોવા લાગી, ઓબ્ઝર્વ કરવા લાગી. અને પછી એણે આવીને અમને કહ્યું કે તમે લોકો આ ટાઈ કેમ રખાવો છો, બાળકોને ટાઈ કેમ બાંધો છો? એટલે અમારા પ્રિન્સિપાલે જવાબ આપ્યો કે ધે લુક નાઇસ. પછી એ લેડીએ પશ્ચિમના દેશની હતી એટલે એણે રોલ મોડલ કરી આપ્યું, દેખાડ્યું
કે જો બાળક નીચે પડીને રંગ ભરે છે ને, ત્યારે પાણીવાળા રંગની અંદર વારે વારે પેલી ટાઈ છે એ એને નડ્યા કરે છે, એટલે થોડીક વાર થાય એટલે ટાઈ ઉપર ચડાવે છે. બાળકની ક્રિએટિવિટીમાં જે નડે એવો કોઈ દિવસ યુનિફોર્મ ન હોઈ શકે. એ બ્રિટનની લેડી હતી એટલે મારે મારી વાત ખુલ્લી ન પડાય, મારા દેશની વાત ખુલ્લી ન પડાય, પણ મારે એમ કહેવું હતું કે આ છોકરાઓને ક્રિએટિવિટી માટે નડે છે એટલું નહીં, ઝઘડો કરવો હોય ત્યારે એકબીજાના કાંઠલા પકડવામાં ટાઈ કામ લાગે છે, એ પણ નડે છે. અને એક બહુ સુંદર પ્રશ્ન બાપુ એને પૂછ્યો કે કેજીનો છોકરો સી ક્લાસમાં જાય એને ખબર કેમ પડે? એટલે મારા પ્રિન્સિપાલે બતાવ્યું કે સી દેર ઇઝ અ બોર્ડ કેજી સી. એટલે એને બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો, સ્મોલ ચાઇલ્ડ હી ઓર શી હેઝ ટુ રીડ લાઈક ધીસ, વાય? આટલું નાનકડું બાળક કેજીનું અને એનું પાટિયું તમે છેક ઉપર ફટકાર્યું છે? ધેન શી સેડ, ઇફ આઈ એમ ધેર આઈ વુડ ડેફિનેટલી લાઈક ધ બોટમ ઓફ ધ ક્લાસ કેજી શ્રી. આ વાત હું એટલા માટે કરું છું સાહેબ કે જે ધોળા લોકોને જોઈને આપણે ધોળિયાપણે વળગ્યા છીએ એ લોકો પણ હવે એવું માનતા નથી, એ તો સુધરી ગયા છે. સુરતની એક ફાઇવ સ્ટાર સ્કૂલ છે, એના બોર્ડમાં લખ્યું છે કે અમે સ્કેટિંગ શીખવીએ છીએ. હવે તમને અને મને ખબર છે કે આપણા કયો રસ્તો સ્કેટિંગ કરવા જેવો છે. અમે ઘોડેસવારી કરાવીએ છીએ, ક્યાં છે ઘોડો બતાવો, ક્યાં છે હાળું? જે નથી જીવનમાં એ જ બધું શીખવવા માટેનું કામ સ્કૂલે કરવાનું છે. એટલે નિશ્ચેતન શિક્ષક નહીં ગુણવંતભાઈ, આપણે સમગ્ર વાતાવરણ આખું મેનિપ્યુલેટેડ બનાવી નાખ્યું છે, દંભવાળું બનાવી નાખ્યું છે. અને એ દંભનો થોડોક સ્પર્શ નિશ્ચેતનતાથી નવી તાલીમને પણ સ્પર્શ્યો છે, નથી એવું નથી. એટલા માટે કે એની અંદર પેલી એક જૂની વાત આવી છે, આ વાત હું એટલે થોડોક અંતરથી કરું છું બાપુ, એની એક જૂની વાત આવી છે. સાહેબ ગાંધીએ 37માં કહ્યું, એ ગાંધી અત્યારે આવે તો પણ એમ ન કે હું 37માં કહી ગયો હતો એવું ને એવું તમે અત્યારે હલાવો ન કે. આપણા રસોડાને ધોળા સ્વચ્છ સુઘડ રાખવામાં ગાંધી ના ન પાડે. મારે કાંઈ સીધું કોમ્યુનિકેશન નથી ગાંધી સાથે, પણ ભરોસો ચોક્કસ એવો છે કે ચોક્કસ ના ન પાડે. ગુણવંતભાઈએ સુંદર વાત કરી, ઇંગ્લિશ સાથે, કોમ્પ્યુટર સાથે, બદલાતા સમાજ સાથે આપણા શિક્ષકે બદલવું પડશે. આ વાતને હું જોડું છું એ રીતે કે શિક્ષક બદલે તો કેટલો બદલે. અને એવું નથી સર, જુગતરામ કાકા ટાઈમ્સ વાંચતા હતા એમ નહીં, મેં જુગતરામ કાકા વિશે પૂર્ણ અભ્યાસ કરીને જાણ્યું છે અને ગૌશાળા શરૂ કરી, અને ગૌશાળાની અંદર જુગતરામ કાકા ટુકડીઓમાં કામ સોંપવાની પ્રથા હતી. એટલે એણે નક્કી કર્યું કે એક ટુકડી આટલા દિવસ ગાયો દોશે, પછી બીજી ટુકડી દોશે, પછી ત્રીજી ટુકડી દોશે, અને વિદ્યાર્થીઓને અનુભવ મળે. પણ બન્યું એવું કે થોડા દિવસની અંદર રિપોર્ટ આવ્યો બાપુ કે ધીમે ધીમે કરતાં આપણી વેડસી આશ્રમની ગૌશાળાનો દૂધનો કોટા ઘટી રહ્યો છે, ગૌશાળામાંથી પ્રાપ્ત થતું દૂધ ઘટી રહ્યું છે. તરત જ જુગતરામ કાકાએ બોલાવ્યા કે ભાઈ આવું કેમ બન્યું? એટલે જે ગોવાળ હતો એ ગોવાળને પૂછ્યું કે આવું કેમ બને છે, તો ગોવાળે સ્વતંત્રતાથી કહ્યું કે કાકા બીજો કાંઈ વાંધો નથી, પણ આપે નિયમ કર્યો છે ને કે છોકરાઓ ગાયને દોવે, છોકરાઓ ગાયને દોવે છે એટલે ગાયને દોનારાના હાથ બદલાઈ જાય છે, એટલે ગાય બરાબર દોવા દેતી નથી માટે દૂધ આવતું નથી,